દ્વારકા જિલ્લાના સલાયા ગામમાં પાણીનું પોકાર ઉઠ્યું છે. સમગ્ર વિસ્તારમાં પ્રશાસનની ઢીલી નીતિના કારણે ટેન્કર રાજની શરૂઆત થઈ છે. લોકો પૈસા આપી પાણી લેવા મજબૂર બન્યા છે, જ્યારે ગરીબ નાગરિકો પીવાના પાણી માટે વલખા મારતા નજરે પડી રહ્યા છે. નળ સે જલ યોજનાની વરવી વાસ્તવિકતા. ઉનાળા દરમિયાન ખુલી પ્રશાસનની પોલ. દ્વારકા જિલ્લાના સલાયા બંદરના લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. સલાયામાં મહિલાઓથી માંડી નાના બાળકો દૂર દૂર સુધી પાણી મેળવવા તડકામાં દોડતા નજરે પડે છે. આ વિસ્તારમાં રોજે રોજ ક્યાંક ને ક્યાંક પાણીને લઈને કકળાટ સાંભળવા મળી રહ્યું છે. તો બીજી તરફ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પ્રશાસન પ્રજાને પીવાનું પાણી આપવામાં આળસ કરી રહ્યું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ભાઈ, અમારો પરસંદ હોય, કાંઈ કોઈ કાંઈ કોઈ બી હોય, કે માયણું હોય, પાણું હોય, કાંઈ લગ્ન હોય, તો આમાં અમને પાણી તો વધુ જ હોય ને. આ તો આ લોકો પાણી દેવામાં બહુ વાંધો કરે છે, ને અમે કેના ઘરે પાણી જાય. અમારા પાણી આવે છે 8, 15, 17, 18, 19, 20 આવે છે પાણી. એમાં કાંઈ અમારો દીકરી વાવ ક્યાં પાણી ભરવા જાય? કોઈ ભરવા દે, કોઈ ના ભરવા દે, કોઈ છકી દે, કોઈ ડાચી દે, તો અમે નકતા નિંદ્રા થઈને પાણીની હેલ ભરીને આવીએ. આજ 12-13 દિવસ થઈ ગયા છે અમારે નળ આવ્યા નથી. હવે અમારે આમાં નમાજ પડવું છે તો અમારે આમાં નાવું કેમ? અમારે ધોવું કેમ? હમણાં લુગડે લૂંટે લટા બધે ધોવા કેમ? મોટા મોટા ના ઘરે પાણી હોય, અમારે ગરીબ માણસ ને કોઈ જોઈ નહીં. ત્યાં કેવા જાય તો વેચા તો બી અમે કેટલો લઈએ, ને પાણી 800-700 રૂપિયા અમારા પેટ ઉપર થી વધે તો અમે દઈએ પાણી. લોકો પીવાના પાણી માટે મારી રહ્યા છે વલખા. ટેન્કર રાજથી સ્થાનિકો પરેશાન. સલાયા નગરપાલિકામાં હાલ 15-20 દિવસે પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. પ્રજાને પીવાના પાણીથી લઈ ઘર વપરાશના પાણી માટે ખૂબ જ હાલાકી ભોગવવી પડી રહી છે, ત્યારે સ્થાનિકો હાલ ફક્ત અને ફક્ત નગરપાલિકા પર જ નિર્ભર રહે છે. તો બીજી તરફ પ્રશાસન કે તેમના કર્મચારીઓ વીજળીની સમસ્યા બતાવી પોતાનો લૂલો બચાવ કરે છે. પાણીના સોર્સ એવી રીતે છે કે જે અમારો જે સોર્સ સલાયામાં જે આવે છે ને, એ સીણ ડેમથી આવે છે. અહીંયાથી 13 કિલોમીટર થાય. હવે 1.5 કલાક કે 1.5 કલાક લાઇટ વહી જાય ને, તો અમારે 3 કલાકનો ગાળો પડે છે. હવે 3 કલાકના ગાળામાં અમારો જેટલું પાણી હોય ને સોર્સનો, એ વેરફાર થઈ જાય. પાછો ઓલો આવતા અમને સમય લાગે છે, એટલે એના હિસાબે દિવસો ચડે, 1-2 દી ચડે. પાણી કેટલી કલાક આપવામાં આવે છે? પૂરતું પાણી આપવામાં આવે છે કે શું? પાણી એક લતામાં 4-5 કલાક 6 કલાક પૂરતું પાણી આપવામાં આવે છે, જેવો લતો એવો પાણી. પ્રજાલક્ષી અભિયાન નળ સે જલની હાલ વરવી વાસ્તવિકતા નજરે પડે છે. દરેક ઘરમાં નળ માત્ર શોભાના ગાંઠિયા સમાન છે. તો બીજી તરફ પાણીના ટાંકા ભરી 600 રૂપિયા ઉઘરાવી પ્રશાસન કોરો નફો મેળવી રહી છે, ત્યારે વેરો ભરવા છતાં નિયમિત રીતે પ્રજાને નળ દ્વારા પાણી આપવામાં આવતું નથી. સાથે સ્થાનિકો પ્રશાસન સામે આરોપ લગાવતા કહે છે કે પ્રજાને આપવાનું પાણી નગરપાલિકાના ટાંકામાંથી જ ભરીને વેચી દેવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ.